सिवायनी व्यक्ति जे स्वस्थमयनी व्यक्ति होय छे जे अजात व्यक्ति ने उत्तरदान आपवानुं होय एटले के ज्यारे वसियत आपता होईए त्यारे वसियत स्वीकारनार व्यक्तिनुं अस्तित्व होवुं जोईए। जो अस्तित्व नथी तो एना कारणथी आ वसियत ए गैरकायदेसर बनशे नहीं। भारतीय वारसाधारो जे 1925 छे ते मुजब कोई व्यक्ति ने अजात व्यक्ति ने उत्तरदान आपवुं होय तो तेना वच्चे कोई व्यक्तिना माध्यम तरफथी तमे वसियत आपी शको छो। वसियत मौखिक के लेखित होवी जोईए। जो कोई युद्ध कामगीरी दरमियान कोई नौकादळ हवाई दळ के भूमिदळमां व्यक्तिओ रोकायेली होय तो ते व्यक्तिओ सिवायनी एटले के ए व्यक्तिओ पोते मौखिक वसियत पण करी शके छे। ए सिवायनी तमाम व्यक्तिओ लेखित वसियत करवा जरूरी छे अने आवी वसियतमां पोतानी सही होवी जरूरी छे तेमज बे साक्षीओनी सही पण होवी जरूरी छे। दाम दुप्पटनो नियम। मित्रों आपणे हमणां वात करी के जूना हिंदू कायदा हेठळ पिताનું કરજ વસૂલ કરવાની જે છે પિતાનું કરજ એ પુત્રો પૌત્રો અને પૌપૌત્રો ઉપર જવાબદારી છે એટલે કે કરજ વસૂલ કરવાનું હોય તો એવું હોય છે કે વ્યાજ સાથે પણ વસૂલ કરવાનું હોય છે। દામ દુપટનો નિયમ એવો છે કે કોઈ મુદ્દલ જે છે એની ઉપર જે વ્યાજ હોય તે મુદ્દલ કરતાં વ્યાજ વધવી જોઈએ નહીં। દાખલા તરીકે જો કોઈ વ્યક્તિએ પોતે 1000 રૂપિયા 12% વ્યાજે કોઈ વ્યક્તિને આપ્યા છે હવે એ વ્યાજ વધતા વધતા 1200 રૂપિયા થઈ ગયો એટલે 1000 મુદ્દલ અને 1200 રૂપિયા વ્યાજ તો જ્યારે 1000 અને 1200 એ પોતે સામેવાળી વ્યક્તિ ચૂકવતી નથી તો એ 2200 રૂપિયાનો વ્યાજ પોતાની મિલકત લેવા દાવો કરે તો પોતે 1000 મુદ્દલ અને એ 1200 રૂપિયા જે વ્યાજ છે તે એક સામટું એ 1200 રૂપિયા વ્યાજ વસૂલ કરી શકશે નહીં એટલે કે એ એક સામટે 1000 રૂપિયા જ વ્યાજ વસૂલ કરી શકશે એ દામ દુપટનો નિયમ આ કહે છે। દામ દુપટનો નિયમ એ કલકત્તા અને મુંબઈ સિવાયના પ્રદેશોમાં લાગુ પડતો નથી। દામ દુપટનો જે નિયમ છે એ અલગ અલગ કોર્ટમાં આ નિયમનો લાભ કોને મળી શકે તે અલગ અલગ હાઈકોર્ટમાં અભિપ્રાય ભેદ છે। કલકત્તા હાઈકોર્ટનું કહેવું એવું છે કે દામ દુપટનો આ નિયમનો લાભ એવી વ્યક્તિઓ જ મેળવી શકે કે એમાં બંને પક્ષકારો હિન્દુ હોવા જોઈએ। જો બંને પક્ષકારોમાંથી એક પક્ષકાર પણ જો બિન હિન્દુ હોય તો દામ દુપટનો નિયમ લાગુ પડતો નથી। મુંબઈ હાઈકોર્ટનું કહેવું એવું છે કે આ બંને પક્ષકારો એટલે જે દેણદાર છે એ હિન્દુ હોવો જોઈએ, લેણદાર ભલે ગમે તે ધર્મનો હોવો જોઈએ। જો દેણદાર હિન્દુ નથી હોતો તો દામ દુપટનો નિયમ લાગુ પડતો નથી। બિનામી વ્યવહારો। જ્યારે કોઈ એક વ્યક્તિ બીજાના નામ પર મિલકત ખરીદે ત્યારે એને બિનામી વ્યવહાર ગણવામાં આવે છે। તે જ રીતે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના નામ ઉપર ફાયદો કરવાના ઈરાદા સિવાય મિલકત ચડાવે છે તો તેને પણ બિનામી વ્યવહારો ગણવામાં આવે છે। જેના નામ પર આવો વ્યવહાર કરવામાં આવ્યો હોય એને બિનામીદાર વ્યક્તિ ગણવામાં આવે છે એટલે કે જે વ્યક્તિએ બીજી વ્યક્તિના નામ ઉપર મિલકત કરી છે એ વ્યક્તિ એટલે કે જે મિલકત તબદીલ કરે છે એ સાચો માલિક ગણવામાં આવે છે અને જે વ્યક્તિના નામ ઉપર મિલકત ખરીદી કરવામાં આવી છે એને નામનો માલિક ગણવામાં આવે છે। સરકારે હવે આ કાયદા પર પ્રતિબંધ મૂક્યો છે પણ બિનામી વ્યવહારો એ કોઈ ગુનો નથી કે ગેરકાયદેસર નથી। આ વ્યવહારમાં જે બિનામી જે વ્યવહાર છે એમાં એટલું જ પુરવાર કરવાનું છે કે જે પોતે હકીકતનો સ્વત્વાધિકાર છે એ જે રિયલ ટાઇટલ છે એના નામે અમલી બનાવવામાં આવે છે અને જે બીજી વ્યક્તિ જે છે જે નોમિનલ ટાઇટલ ધરાવે છે એના નામ પર અમલી બની શકતું નથી। માની લો કે અ જે વ્યક્તિ છે એને કના નામ ઉપર મિલકત ખરીદી છે હવે જો અ બ અએ બના નામે મિલકત કરી છે હવે જો બ એમ કે આ તો એણે પોતાના પૈસાથી મિલકત ખરીદી છે અને તો અ પોતે બ સામે દાવો કરશે અને અએ પુરવાર કરવું પડશે કે અએ પોતાની મિલકતથી જ બને બના નામે મિલકત ખરીદી છે અને જો કોર્ટને એવું લાગે કે અના અના પૈસાથી બને નામ પર મિલકત ચડાવવામાં આવી છે તો કોર્ટ અની તરફેણમાં હુકમનામું કરશે અને અ એ રીતે પોતાનો સાચો માલિક મિલકતમાં ઠરશે। વિદ્યાર્થી મિત્રો
धार्मिक अने सखावती संस्थाओं ने संपत्ति दान विषे बात करीशुं। धर्म ने आपेली जे बक्षीस छे ए व्यर्थ गणाय छे, एटले के एनो कोई चोक्कस हेतु जो संपत्ति दान में नहीं होतो, बक्षीस नहीं होती, तो ये बक्षीस व्यर्थ गणाय छे। एटले के कोई बक्षीस के संपत्ति दान करवामां आवे एनो हेतु चोक्कस होवो जोईए। जो चोक्कस हेतु नहीं होतो तो ते संपत्ति दान ए कायदेसर गणवामां आवतुं नथी। ने जे संपत्ति दान करवामां आवे छे ए जो कायदा विरुद्धनुं होय तो ये ब्राह्मिक संपत्ति दान गणवामां आवे छे। संपत्ति दान धार्मिक के जाहिर बने रीते होई सके छे। संपत्ति दान आपणे कीधुं पाछळनो मुख्य हेतु जे होय तो कायदा विरुद्धनो होवो जोईए नहीं। धार्मिक अने सखावती संस्थाओने संपत्ति दान संबंधमां केटलाक राज्योए कायदा घडेला छे। हाल ગુજરાતમાં આપણે ત્યાં મુંબઈ જાહેર ટ્રસ્ટનો કાયદો અમલમાં છે। ધાર્મિક સંપત્તિ દાન એ બે પ્રકારના હોય છે, દેવસ્થાન અને મઠ। જો દેવસ્થાનમાં જે સંપત્તિ સમર્પિત કરવામાં આવેલી છે હોય છે તેને દેવોત્તર સંપત્તિ ગણવામાં આવે છે। દેવોત્તર સંપત્તિ એટલે જે ધાર્મિક ઉપયોગ માટે સમર્પિત કરવામાં આવી હોય તેને દેવોત્તર સંપત્તિ કહેવામાં આવે છે। कारण के मिलकत धार्मिक हेतुओं माटे आपवामां आवे छे। आम छता सेवायत के महंत मिलकतना व्यवस्थापक तरीके मिलकतना लाभार्थे अने जाणवणीना अर्थे देवोत्तर संपत्तिनी तब्दील करी सके छे। हनुमान प्रसाद विरुद्ध मुसामत बुबईना केसमां जे सगीरनी मिलकतमां वालीनी जवाबदारी ठरावामां आवी छे एवी जवाबदारी महंत अने सेवायतनी देवोत्तर संपत्तिनी मिलकतमां ठरावामां आवी छे। देवस्थान एटले मंदिर एटले के मूर्ति देव के प्रतिमान जे समर्पित जे जग्या राखवामां आवी छे एने मंदिर कहेवामां आवे छे। अने आवी जे मूर्ति के मंदिर छे એટલે મૂર્તિમાં સમર્પિત કરવામાં આવેલી મિલકતને દેવોત્તર સંપત્તિ ગણવામાં આવે છે અને જે દેવસ્થાનનો વ્યવસ્થાપક છે એને સેવાયત તરીકે ઓળખવામાં આવે છે। દેવસ્થાન બે પ્રકારના હોય છે, ખાનગી અને જાહેર। ખાનગી દેવસ્થાન એટલે કે એવા દેવસ્થાન જેમાં નિશ્ચિત વ્યક્તિઓનો જ પ્રવેશ કરવામાં આવે છે અને જાહેર દેવસ્થાનમાં કોઈ પણ વ્યક્તિએ દેવસ્થાનનો મંદિર તરીકે ઉપયોગ કરી શકે છે। મિત્રો, દેવ મૂર્તિ એ કૃત્રિમ વ્યક્તિ છે। હિન્દુ કાયદાએ છેલ્લા કેટલાય વર્ષોથી મૂર્તિને કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ એટલે જ્યુરિસ્ટિક પર્સન તરીકે સ્થાન આપ્યું છે અને દેવોત્તર જે મિલકત છે એ મૂર્તિમાં સમર્પિત થાય છે, સેવાયતમાં નહીં। એટલે કે મૂર્તિ મિલકત ધારણ પણ કરી શકે અને મિલકત પ્રાપ્ત કરી પણ શકે અને મૂર્તિ પ્રતિમાં જે છે મૂર્તિ પ્રતિ એ દાવો કરી શકે અને દાવાનો બચાવ કરી શકે। આ એ જે છે દાવો કરી શકે અને એનો બચાવ કરશે એ સેવાયત કરશે। પણ મિત્રો, મંદિરમાં દેવોત્તર મિલકત જે છે એ સમર્પિત કરવામાં આવતી નથી, એટલે કે મંદિર એ પોતે મિલકત ધારણ કરી શકતી નથી અને પ્રાપ્ત કરી શકતી નથી કે દાવો પણ કરી શકતી નથી અને દાવાનો બચાવ પણ કરી શકતી નથી। એટલે જે પણ જે મિલકત સમર્પિત થાય છે તે દેવસ્થાનમાં થાય છે, એટલે કે મૂર્તિમાં થાય છે। હવે આપણે મઠ વિશે વાત કરીશું। સંન્યાસી કે જે સાધુનું નિવાસસ્થાન છે એને મઠ તરીકે કહેવાય છે। મઠ એટલે કે વૈચારિક અને ધાર્મિક કેન્દ્રોનું શિક્ષણનું કેન્દ્ર છે। શંકરાચાર્યના સમયથી મઠોનો ધાર્મિક શિક્ષણના કેન્દ્ર તરીકે વિકાસ થયો છે। મઠનો જે મુખ્ય ઉદ્દેશ છે તે ધાર્મિક જ્ઞાનને ઉત્તેજન આપવાનો છે। મઠોને શરૂઆત કરનાર શ્રી શંકરાચાર્ય કહેવાય છે, એટલે મઠમાં મંદિર પણ હોઈ શકે। શ્રી શંકરાચાર્ય જગન્નાથ, બદ્રીનાથ, રામેશ્વર અને દ્વારકા એવા મઠો સ્થાપ્યા છે। મઠ એ કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કે એ મિલકત ધારણ પણ કરી શકે અને પ્રાપ્ત પણ કરી શકે। અને મઠનું જે વ્યવસ્થાપક જે વહીવટ અને વ્યવસ્થાપક છે એ મહંત કરે છે। મહંત જે મઠોમાં જે મિલકત સમર્પિત થાય છે એ મઠમાં નથી થતી પરંતુ મહંતમાં થાય છે, એટલે કે જ્યારે દાવો કરવો હોય કે દાવાનો બચાવ કરવો હોય એ મહંત કરે છે। સેવાયત દેવસ્થાન એટલે કે મંદિરનો કબજો તથા વહીવટ એ
सेवायत करे छे। सेवायत एक के तेथी वधारे व्यक्तिओ होय छे। मित्रों सेवायत एवं हो छे के व्यवस्थापक घणीवार सेवायत तरीके काम करे छे। सेवायत अने पुजारी में तफावत छे। सेवायत जे मूर्तिनी सेवा चाकरी सेवायत करे छे अने जे पूजा छे मूर्तिनी ए पुजारी करे छे। एटले के सेवायत पुजारीनी निमणूक करे छे। एटले सेवायत करता जो नीचेनुं पद छे ए मूर्तिनुं छे। ए रीते ज मठना वडाने महंत कहेवामां आवे छे। अने मठनुं जे पद छे स्थापक मिलकत छे एटले के अविभाज्य अने तब्दीली पात्र छे। मठनी मिलकतनो कब्जो अने वहीवट ए महंतमां स्थापित थाय छे। આપણે જોઈએ એમ મંદિરની જે મિલકત છે મૂર્તિમાં સ્થાપિત થાય છે અને મઠની જે મિલકત છે એ મહંતમાં સ્થાપિત થાય છે। પરંતુ જ્યારે મિલકત ટ્રસ્ટના માધ્યમથી સમર્પિત કરવામાં આવી હોય ત્યારે આ મિલકત ટ્રસ્ટમાં સમર્પિત થાય છે। વિદ્યાર્થી મિત્રો સમયનો અભાવ હોવાથી આપણે બહુ જ ઓછી સંક્ષિપ્ત માહિતી અનકોડિફાઈડ જે આપણે આજે કર્યા તેની કરી છે। આવતી વખતે જે બીજો લેક્ચર હશે ત્યારે આપણે કોડિફાઈડની વિસ્તૃત ચર્ચા કરીશું। ત્યાં સુધી રજા લઉં છું। નમસ્તે। સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન।